સૌથી પહેલા તો બધાને જય શ્રી કૃષ્ણ. સંવેદના પરિવારના સફરમાં આજે એક એવો મુકામ છે અને એક એવા કલાકાર સાથે વાત કરવી છે કે જે યુવાન છે અને જે યુવા વર્ગને સૌથી વધુ પ્રેરિત કરે છે. એક એવું વ્યક્તિત્વ કે જેને કદાચ સૂર એવું કહી શકાય કે વારસામાં મળ્યા છે, અને એ વારસાને એક નવી ઢબે જે રજૂ કરે છે એવા ઈશાની મેમ આજે આપણી સાથે છે. સો મેમ, પહેલા તો ખૂબ ખૂબ આભાર આપનો સમય ફાળવવા માટે. પહેલા મેડમ, આખી જર્નીની જે આપણે આજે વાત કરવાની છે, અને પહેલા એ જાણવું છે જે સંગીતના બીજ રોપાયા તમારા પપ્પા, ઓફકોર્સ બધા અમારા પેરેન્ટ્સ, અને એવું કહી શકાય કે ગુજરાતના ઘણા એવા લોકો કે જે એમને સાંભળી અને મોટા થયા છે, તો એમનાથી વારસામાં કઈ રીતે મ્યુઝિકની શરૂઆત થઈ અને કેવી રીતે એ પહેલા એવું કહી શકાય કે પ્રસંગો બન્યા અને આપ મ્યુઝિક તરફ? એકચ્યુઅલી હું નાનપણથી ગાતી, કારણ કે મમ્મી પપ્પા બંને મ્યુઝિકમાં છે, સિંગર છે, એટલે નાનપણથી એ તો હતું જ કે મ્યુઝિક ફિલ્ડમાં જવું છે. ક્યારે કરવું ને કઈ રીતે સ્ટાર્ટ કરવું એ ખબર નથી, બટ આઈ ન્યૂ કે મને આઈ વોન્ટ બીકમ અ સિંગર. પણ આઈ થિંક એટ એજ ઓફ 11 or 12 લંડનમાં રોયલ આલ્બર્ટ હોલમાં મેં ફર્સ્ટ ટાઈમ પરફોર્મ કર્યું પપ્પા સાથે, અને પછી ધેન આઈ યુઝ ટુ પરફોર્મ થોડા થોડા શોઝમાં, બટ સ્કૂલિંગ, સ્કૂલ એન્ડ ઓલ દેટ, એના કારણે હું રેગ્યુલરલી કરી ના શકું. એન્ડ પછી હું ઓસ્ટ્રેલિયા ભણવા જતી રહી, અને ઓસ્ટ્રેલિયાથી ઓસ્ટ્રેલિયામાં એકચ્યુઅલી પ્રોપરલી શરૂ થયું. આઈ સ્ટાર્ટેડ પરફોર્મિંગ ઓવર ધેર, અને પછી ખબર પડી ગઈ હતી કે ઓકે, નાઉ આ પોઈન્ટથી આઈ એમ ગન ડુ ધીસ ઓનલી. સો દેન આઈ કેમ બેક, મારું સ્ટડીઝ કમ્પ્લીટ કર્યા પછી મેં રહેમાન સની કોલેજ એડમિશન લીધું. આઈ ફિનિશ ધેટ અને ધેન આઈ કેમ બેક ટુ ગુજરાત. પણ મને ઓલવેઝ ખબર હતી કે મારે ગુજરાતી મ્યુઝિક માટે કરું, સો ધેન આઈ પ્રિફર્ડ સ્ટેઇંગ ઇન ગુજરાત. રાઈટ. એવા પ્રસંગો નાનપણના કોઈ ખરા કે પપ્પા સાથેના એવા કોઈ પ્રસંગો, અને આપે કોઈ પાયાની તાલીમ, એવું કહેવાય કે જેવી રીતે દરેક ક્ષેત્રમાં કોઈ પાયાની તાલીમ હોય છે, જરૂરી હોય છે, તો જે ક્લાસિકલ મ્યુઝિકની કંઈ તાલીમ તમને ઘરેથી જ મળી કે આપે કોઈ એવી રીતે કંઈ શીખ્યું હોય? નોટ એક્ઝેક્ટલી તાલીમ, બિટ્સ એન્ડ પીસીસમાં હું અમુક જગ્યાએ શીખી, લાઈક અમદાવાદમાં શીખી હતી, મારી સ્કૂલમાં મ્યુઝિક સબ્જેક્ટ હતો તો ત્યાં હું થોડું શીખી, બટ નોટ હાર્ડ કોર ક્લાસિકલ સિંગર. બટ ઘરે શીખેલી છું જે બી મને મમ્મી પપ્પા શીખવાડતા હોય, અને બિટ્સ એન્ડ પીસીસમાં મેં અલગ અલગ જગ્યાએ શીખી. અને તમે એક વાત કરી કે તમારું બધું સ્ટડી અને તે કન્ટ્રીની બહાર જ રહ્યું છે, આપણે ત્યાં જ સેટલ થવું છે, તો એક જે તમારી વાત પ્રભાવિત કરે યુવાનોને કે તમે જે કન્ટ્રી ચૂઝ કરી કે મારે ભારતમાં જ રહીને અને ખાસ કરીને ગુજરાતમાં રહીને કામ કરવું છે, તો એના એના માટેના આપના શું એ વિચારો? પહેલેથી મને ખબર હતી કે મને ઇન્ડિયાની અંદર જ રહેવું છે, સ્પેશિયલી ગુજરાત, બીકોઝ મને ગુજરાતી સંગીત અને ગુજરાતી ભાષા માટે કામ કરવું છે. મારો ચાલો થોડા વધારે ગુજરાતી બની કોન્સેપ્ટ છે એના માટેનો જ, કે ગુજરાતી ભાષા અને કઈ રીતે આગળ લાવી શકાય, તો એટલે એ મારું પહેલેથી ફિક્સ જ હતું, લવ ફોર ધ લેંગ્વેજ કહો કે પછી આઈ ડોન્ટ નો, બટ મને પહેલેથી ખબર હતી દેટ મને ઇન્ડિયામાં તો રહેવું જ છે, ઓલ્સો મને ઇન્ડિયન મ્યુઝિક કરવું છે. Okay. Whether it's Bollywood or Gujarati or Gujarati folk or whatever it is, but it has to be Indian. So, not that my Western music, I don't like it, but for myself, I would prefer Indian music. So, yeah, itle, and to do Indian music, India mare u jaruri chhe. Because I don't think so, okay, at this level, I can put Indian music in international platform. Okay. I cannot. Okay. લોકો છે એવરીવેર, સો આઈ થોટ કે મારી જર્ની સ્ટાર્ટ તો ઇન્ડિયામાંથી જ થઈ. મેડમ, ઘરમાં આપણે એવું કહી શકાય કે તમને હંમેશા સંગીતનું વાતાવરણ હોય, એ પછી પપ્પા હોય કે તમારા બ્રધર હોય, બધા લોકો સંગીત સાથે જોડાયેલા છે, તો એ હંમેશા સપોર્ટિવ વાતાવરણ રહ્યું કે પછી તમને કંઈક પોતાનું સ્ટેન્ડ, કારણ કે બિંગ અ ગર્લ, આજે કોઈને પોતાનો સ્ટેન્ડ મૂકવો હોય એ ગમે એ ફેમિલીમાં હોય, તો એવી કોઈ અડચણો એ વખતે આવી હતી કે મારે સંગીત કરવું છે કે મારે આવી રીતે કામ કરવું છે? નોટ એટ ઓલ, એક્ચ્યુઅલી મારા પેરેન્ટ્સ
not just in the field of music, but in general in life, એ લોકો બહુ સપોર્ટિવ છે અને they believe in giving 100% freedom. So તમને જે કરવું હોય, તમને જે ભી ફિલ્ડમાં જવું હોય, you go. So 100% મને freedom, not at all actually, okay. Yeah. તો ઘણી વખત એવું હોય છે કે સપોઝ કોઈ દીકરીને કે એને પોતાનું સ્ટેઇન લેવું હોય તો એના માટે તમે કંઈ કહેશો કે તમને તમારું પેશન્ટજી ફોલો કરવું છે, એને પણ ઘણી બધી અડચણો આવતી હોય છે, તો એના માટે તમે શું કહેશો? આઈ થિંક ઇન જનરલ મને એવું દેખાઈ રહ્યું છે, આઈ માઇટ બી રોંગ, કે જે કોન્સેપ્ટ છે અરાઉન્ડ અસ કે પબ્લિક વેન યુ આર ઇન લાઈક વોટ યુ કોલ ધેટ, કે તમે જ્યારે કોઈ એવી ફિલ્ડમાં છો જ્યારે તમારે સૌથી વધારે લોકો સાથે, યુ નો, સો એક મેજર મિસકન્સેપ્શન એ છે દેટ વન પર્સન, જ્યારે એક કોઈ વ્યક્તિ સેલિબ્રિટી, યુ કોલ ઇટ અ સેલિબ્રિટી ઓર વોટ એવર, બટ સો દેટ ઇઝ અ પબ્લિક ફિગર, ઓકે, ઇટ્સ અ પબ્લિક પ્રોપર્ટી યુ કેન કોલ, બટ ઇટ્સ નોટ યોર ઓન પર્સનલ પ્રોપર્ટી. સો એ એક ડિફરન્સ આઈ થિંક સમજવું પડશે. So I think અને parents are not wrong if they think કે, કારણ કે yeah, I have seen it કે nobody owns me, પણ એની સાથે I am everybody's. Right. So that's the thing, and I think parents are not wrong. પણ again now it depends, all depends on the person કે જે કરી રહ્યો છે. Like if I am the person who's doing in going out in the public, so I should know how to draw a line, right, without anybody noticing. અને તમે રૂડ, યુ નો, વિધાઉટ કમિંગ અક્રોસ રૂડ, યુ કેન સ્ટીલ કીપ ડિસ્ટન્સ. પણ આઈ થિંક ઇટ્સ અ બ્યુટિફુલ ફિલ્ડ, કમિંગ બેક ટુ, યા, કે કોઈ બી લાઈક આર્ટ ઇઝ, એટલે યુ આર સો બ્લેસ્ડ કે તમને તમારામાં આર્ટ આવી હોય, કંઈ કોઈ પણ એની ફોર્મ ઓફ આર્ટ. સો આઈ ડોન્ટ થિંક સો કે દેટ ઇઝ ઓનલી ફ્યુ પીપલ હેવ ઇટ, સો યુ શુડ ચેરિશ ઇટ. તમે સ્ટડી કમ્પ્લીટ કર્યું, તમે નિર્ણયો લીધા કે હવે મારે ગુજરાતી ભાષા માટે કે ગુજરાતી સંગીત માટે કામ કરવું છે, તો મેડમ એ વખતે જ્યારે શરૂઆત કરી હતી ત્યારે શું ચેલેન્જીસ આવ્યા તમારા જર્નીમાં, કે જ્યારે શરૂ કરો છો ત્યારે દરેકને જ્યારે સ્ટાર્ટિંગ પીરિયડ હોય ત્યારે અમુક ચેલેન્જીસ આવતા હોય છે, તો એ તમારા એક્સપિરિયન્સ એના માટે? મારા ચેલેન્જીસમાં ફર્સ્ટ ઓફ ઓલ એક તો, યુ નો, daughter, being daughter of Praful Dave, એક બહુ મોટું લેબલ છે અને કોન્સ્ટન્ટલી તમે કમ્પેર થતા રહો છો. ઇવન ધો મારી પોતાની ખુદની એક આઈડેન્ટિટી હોય વિચ આઈ વોન્ટ ટુ ક્રિએટ, બટ સ્ટીલ મને ખબર છે કે હું ઓલવેઝ રડારમાં છું, એવરી લાઈક, યુ નો, ઓલ ધ ટાઈમ લોકો એજ કમ્પેરિઝન કરવાના છે. ઇટ્સ ઇટ્સ ડિફરન્ટ થિંગ કે હું એ વાતને એટલું સિરિયસલી નથી લેતી, બીકોઝ મારે પહેલેથી આઈ ઓલવેઝ બિલીવ કે દેર ઇઝ ઓનલી વન પ્રફુલ દવે, અને ધેટ્સ ઇટ, ત્યાં એ વસ્તુનો એન્ડ થવો જોઈએ, ધેન ધેર ઇઝ અનધર પર્સન શુડ કમ આઉટ, રાઈટ? તો પછી, યુ નો, અધરવાઇઝ બધું વર્સેટાલિટી ના આવે, અધરવાઇઝ બધું મોનોટોનસ લાગે, રાઈટ? સો ધેર ઇઝ ઓનલી વન લતા મંગેશકર, ઇટ હેઝ ટુ એન્ડ ઓવર ધેર. દેટ વે આઈ એમ ટ્રાઇંગ ટુ ક્રિએટ માય ઓન આઈડેન્ટિટી. સો એ એક ચેલેન્જ છે, અને મેં પહેલેથી નક્કી કર્યું હતું કે હું આ ફિલ્ડમાં જઈશ તો ટોટલી મારી રીતે જઈશ. I don't mind nepotism, I'm not against it, but right. I didn't use it for myself. So maro first show hoy ke pachi, you know, ke hu right now where I am sitting at whatever position je bhi thodu ghanu I have achieved, that all I have done it on my own. So e mane vastu, so then it's starting from the scratch to che ke mare regular loko ni jem you know struggle karvi padi, I had to practice hard, okay. I had to wait for the opportunity to come, and I have failed also, okay. So yeah, ghana bada songs me gaya chhe ane pachi bija koi gai lida hoy, so it has happened, but that is part in package, right. So that is okay, but that's, I think that two major what do you call them, it just abhi main vastu me face kari chhe, baki the journey has been smooth, so be, I don't call it a struggle, karan ke બધાની લાઈફમાં થાય છે, લકીલી આઈ બ્રેડ એન્ડ બટર માટે ક્યારે કરવું નથી પડ્યું, રાઈટ? સો લકીલી એ ટાઈપની સ્ટ્રગલ નથી, બટ યા, ઓફકોર્સ આઈ હેવ સીન રિજેક્શન અ લોટ, યા.
તો તમે જે રિજેક્શનની વાત કરી, મને હમણાં જ આ વાત પરથી એક પ્રશ્ન કે રિજેક્શન કઈ રીતે તમે હેન્ડલ કર્યું? કારણ કે એવું થતું હોય ને કે શરૂઆતના જે રિજેક્શનો હોય એનાથી ઘણી વખત લોકો વસ્તુ છોડી દેતા હોય છે, નર્વસ થઈ જાય કે મૂકી દેવા. તમે એને કઈ રીતે હેન્ડલ કર્યું? લાઈક એની અધર પીપલ, હું રડી બી છું. મને સોંગ ગાવું હોય ને મેં ગાયું હોય ને પછી કોઈ બીજાએ ગાઈ લીધું હોય, આઈ હેવ ટ્રાઈડ, આઈ હેવ બીન અપસેટ, બધું થયું છે. પણ યુ મૂવ ઓન લાઈફમાં, લાઈફમાં કોઈ પણ વસ્તુથી તમે ઇઝીલી લાઈક ઇવેન્ચ્યુઅલી યુ મૂવ ઓન. સો આઈ થિંક આઈ મૂવ ડાઉન. અને દરેક રિજેક્શન મને એક વસ્તુ, ઇટ્સ વેરી ક્લિશે બટ આઈ એમ સ્ટીલ ગોઇંગ ટુ સે કે મને દરેક રિજેક્શન એક વસ્તુ શીખવાડી છે કે મારે વધારે મહેનત કરવાની જરૂર છે. સો આઈ થિંક ઇટ પુશ્ડ મી ટુ વર્ક હાર્ડ. મહેનતની તમે વાત કરી તો સંગીત એવું કહેવાય કે સાધના છે અને ઈશ્વરની નજીક પહોંચવાનો એક સૌથી પહેલો માધ્યમ એવું કહી શકાય કે સંગીત છે. અને એના માટેની તૈયારીઓ, તમારી તૈયારી કેવી રહેતી હોય છે? કે લોકો યુઝ્યુઅલી રિયાઝ કરતા હોય, બધાની પોતાની અલગ અલગ પેટર્ન હોય છે સંગીતને સાધવાની, તો આપ કઈ રીતે, જે યુવાનો છે કદાચ એ ખરેખર જાણવા ઈચ્છે કે મેમ કઈ રીતે રિયાઝ કરે છે? એટલે મારું એવરીડે રિયાઝ તો બી નથી થતું બીકોઝ સ્કેડ્યુલ એન્ડ ઓલ ધેટ, પણ હું એટલીસ્ટ દિવસમાં હું 45 મિનિટ્સ આપી શકું. મારું ગળું વોર્મ અપ રહે એટલું હું બી હું કરી શકું એવું આઈ મેક શ્યોર ઓફ ધેટ. અને આઈ ડોન્ટ ટેલ માય રિયાઝ ટુ મચ કારણ કે ઇટ્સ સમથિંગ વેરી પર્સનલ, બટ આઈ ડુ રિયાઝ. તમે લોકો ઓમકાર કરી શકો, સા કરી શકો, એટલીસ્ટ બેઝિક રિયાઝ બી કરો, દેટ ઇઝ ઓલ્સો ઇનફ ફોર ફોર બિગિનર્સ. યા રાઈટ. તો જેટલા પણ લોકો સંગીત સાથે જોડાયેલા છે બધાને ખ્યાલ જ છે કે ઇટ્સ નેવર ઇનફ, સોરી, બટ સ્ટીલ લાઈક યુ કેન એટલીસ્ટ ડુ ધેટ. રાઈટ. તમે રિયાઝ રોજ કરી શકો અને કરવો જ જોઈએ તો તમારી જે સાધના છે એ દિવસા દિવસ પારંગત થતી. ગુજરાતી સંગીતને આજથી 5 વર્ષ પછી કે હવેની જર્નીમાં તમે શું જોઈ રહ્યા છો કે ભાઈ ગુજરાતી સંગીત હવે, કેમ કે છેલ્લા અમુક વર્ષોમાં આપણે જોઈએ છીએ હવે તમે બધા કામ કરી રહ્યા છો કે હવેના જે યંગસ્ટર્સ મ્યુઝિક પર કામ કરી રહ્યા છે, પહેલા એક સમય એવો હતો કે લોકો એટલા રિસ્પોન્સિવ ન હતા ગુજરાતી મ્યુઝિક ને કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, પણ છેલ્લા કેટલાક વર્ષોમાં જે બદલાવ આવી રહ્યા છે જે સારા છે, જે પોઝિટિવ મેનરમાં જઈ રહ્યા છે, તો એના વિશે તમે હવે 5 વર્ષ પછી અને ઈશાની મેમ શું જોઈ રહ્યા છે ગુજરાતી મ્યુઝિક? આઈ એમ સીઈંગ કે લોકોનો એક્સેપ્ટન્સ વધી રહ્યો છે. આપણી ભાષાને એક્સેપ્ટ કરવા માટે આપણી ટાઈમ જોઈને ન કરવાનો, આપણી ભાષા તો એક્સેપ્ટ થવી જ જોઈએ. બટ એનીવેઝ સ્ટીલ લોકો એક્સેપ્ટ કરી રહ્યા છે અને દેટ ઇઝ વેરી મોટિવેશનલ ઓલ્સો, કારણ કે એના કારણે બધા મારા જેવા બહુ બધા લોકોને વધારે ગુજરાતી મ્યુઝિક કરવા માટેની પ્રેરણા મળી રહી છે. એટલે આઈ થિંક બીકોઝ ઓફ દેટ સારું મ્યુઝિક, ઇટ્સ લાઈક યુ નો ગીવ એન્ડ ટેક કાઇન્ડ ઓફ, કે તમે સારું રિસ્પોન્સ આપો તો તમને સારું કન્ટેન્ટ મળે. સો લોકો મહેનત કરી રહ્યા છે, બહુ બધા લોકો છે મહેનત કરી રહ્યા છે. એક સમય હતો જ્યારે બોલિવૂડ કવરનો બહુ જ યુ નો રાફડો ફાટ્યો હતો, હવે એ જ લોકો બધા ગુજરાતી સોંગ્સ કરી રહ્યા છે, વિચ ઇઝ વેરી ગુડ થિંગ. અને બહુ બધી સારી ફિલ્મ્સ બી આવી રહી છે, બહુ બધા સારું કન્ટેન્ટ આવી રહ્યું છે. મેં જ ઘણું બધું કન્ટેન્ટ ગાયું, ઘણી બધા સોંગ્સ ગાયા છે જે ધીરે ધીરે આવી રહ્યા છે, કોઈક બીજા લોકો માટે ગાયેલા હોય. અને બીકોઝ આઈ નો મેં સાંભળેલા જ સોંગ, તો બહુ બધા સારું સંગીત આવી રહ્યું છે. અને જસ્ટ આઈ થિંક આ કોવિડ ટાઈમ પર એટલે બધું ઘણું બધું આવવાનું છે. તમે ફોક સાથે, તમને એવું ગમતું હશે પપ્પાને, તમારા ફેવરેટિઝમની હું વાત કરું કે તમારા ગમતા બોલિવૂડના સિંગર્સ કે તમે કોને સાંભળવાનું પસંદ કરો કે શીખવા માટે કે પોતાને ગમતું હોય? ગુજરાતી પહેલા, ગુજરાતી અને પછી હું પૂછીશ કે બોલિવૂડમાં તમારા ફેવરેટ સિંગર્સ. ગુજરાતી અત્યારના નવી જનરેશનમાં આઈ લાઈક આદિત્ય એન્ડ શિખરતા, બાયસ નથી, આઈ લાઈક માય બ્રધર ઓલસો હાર્દિક. If it is all about music, then these three are doing really good. Aishwarya, I really look up to her. Bhumi. So, yeah. Hey, batane. Yeah, okay. I look up to them. And in Bollywood, ma, tamara koi gamta? No, but Arijit Singh, Sunidhi Chauhan, Shreya Ghoshal, Jonita. Oh, there's it's a long list. Yeah.
સંગીતની વાત પછી જો હું કંઈ પૂછું કે સંગીત સિવાય મેમ શું કરે છે, ગમતી પ્રવૃત્તિઓ, મીન્સ કે કંઈ સંગીત ઓફ ધ ફિલ્ડ થવાના બધા કોશિશ કરતા હોય, કોઈ પણ એક પોતાનું ફિલ્ડ હોય એનાથી ક્યારેક એને ઓકે એ તો પેલું છે બાય ડિફોલ્ટ દરેક નારી. I think મને વર્કઆઉટ ફિટનેસમાં બહુ ઇન્ટરેસ્ટ છે. સો આઈ અગર સમય મળે તો આઈ ટ્રાય. હું શોપિંગ કહી શકાય, બટ મને સ્ટાઇલિંગમાં બી આઈ એમ રિયલી મચ ઇન્ટરેસ્ટેડ ઇન લાઈક આઉટફિટ્સ એન્ડ સ્ટાઇલિંગ એન્ડ ઓલ ધેટ. સો હું એ બી કરતી. એના સિવાય એ પણ છે. ઓકે, હવે આપણે જઈ રહ્યા છીએ અંત તરફ મેમ, અને બસ આટલી આપણે અહીંયા અલ્પવિરામ મૂકીએ. આગળ વાત ફરી વાર એક પણ કરશું, ક્યારેક મળીશું તો ફરી પાછા કચ્છ તમે આવશો તો ગમશે અમને. કાંઈ તમને બે લાઈન જે તમને કદાચ અમારા જે પણ વ્યૂઅર્સ છે એમને કંઈક બે લાઈન તમને સંભળાવી હોય તમારી ગમતી. I'll sing my latest song only. Please. મારતો મેળે જાવસે ને રાજુડીનો નેડો લાગ્યો, મારતો મેળે જાવસે ને રાજુડીનો હે નેડો લાગ્યો, નેડો લાગ્યો રાજુડીનો નેડો લાગ્યો, નેડો લાગ્યો, નેડો લાગ્યો રાજુડીનો નેડો લાગ્યો, મારતો મેળે હા રાજુડીનો નેડો લાગ્યો. ક્યા વાત હે. થેન્ક યુ, થેન્ક યુ. છેલ્લે એક જ પ્રશ્ન કે જેટલા લોકો સંગીત ક્ષેત્રમાં કંઈક કરવા જઈ રહ્યા છે કે કરી રહ્યા છે, ખાસ તો જે યુવાનો જે તમને જોઈને કે કંઈક પોતાની કારકિર્દી શરૂ કરતા હોય કે મને મેમ જેવું કશું કરવું છે, તો એ બધા માટે દરેક આર્ટિસ્ટના પોતાના અમુક એથિક્સ હોય છે, પોતાના અમુક મૂલ્યો હોય છે જેના ઉપર લોકો કામ કરતા હોય, તો નવા જે ઉગી રહ્યા છે જે જે પણ કલાકારો એને આપ શું કહેવા માંગશો? મને મને જે એક જ સલાહ મળી છે ફ્રોમ માય ફાધર, આઈ વિલ ગીવ ધેટ ઓનલી, કે રિયાઝ કરો અને રાજ કરો, કે રિયાઝ કરો, પેશન્સ રાખો. પેશન્સ બહુ જ જરૂરી છે, કારણ કે ઓવરનાઇટ કંઈ નથી થતું. અમે એક પ્રતિક ગાંધીની ઇન્ટરવ્યૂની એક લાઈન કે સાંભળી હતી કે કોઈ પૂછ્યું હતું કે તમને હાઉ ડુ યુ ફીલ અબાઉટ ધ ઓવરનાઇટ સક્સેસ, તો એને કીધું કે આ ઓવરનાઇટ નથી, 16 વર્ષની રાતો આમાં સમય. સો લાઈક દેટ ઓવરનાઇટ કંઈ નથી થતું, ઇટ્સ અ મિથ ઇફ સમબડી ઇઝ ટેલિંગ યુ, દે આર ફૂલિંગ યુ. ઓવરનાઇટ કંઈ નથી થતું, પણ મહેનત ચાલુ રાખો, હેવ ફેઇથ અને હેવ પેશન્સ. આઈ થિંક તમારી તમે રાઈટ ડિરેક્શનમાં હશો, તમારું કોન્સન્ટ્રેશન એક ડિરેક્શનમાં હશે, ધેન ડેફિનેટલી થિંગ્સ વિલ હેપન. ઓકે, તો જેટલા પણ લોકો જોઈ રહ્યા છે એક જ મંત્ર છે સક્સેસનો કે મહેનત, મહેનત અને મહેનત. આપ કચ્છમાં છો મેમ, કચ્છ માટે કેવું લાગ્યું? તમે બહુ ઓછી વખત કચ્છમાં આવ્યા છો અને અમે એવું ઈચ્છીએ કે તમે વારંવાર કચ્છમાં આવો અને આપણે મળીએ. ધીસ ઇઝ માય સેકન્ડ ટાઈમ ઇન ધીસ યર. તો કચ્છમાં કેવું લાગતું હોય છે મેમ તમને? ઇટ્સ ગુડ, ઇટ્સ ગુડ, એન્ડ આઈ હેવ ફ્રેન્ડ્સ ઓવર હિયર, સો એ બી એક મજા છે. હું અત્યારે જસ્ટ એક પેલી ભુજની થાળી ખાઈને આવી છું, સો યુ કેન સી લાઈક આઈ એમ સો સ્લીપી, બટ આઈ લાઈક ઇટ. અને સ્પેશિયલી વિન્ટર ટાઈમમાં કચ્છ ઇઝ સમથિંગ એલ્સ, તો હું આવવાની છું. તો બસ તમે આવતા રહો અને આપણે આમ જ મળતા રહીએ. કચ્છ તો દેખા તો કુછ નહીં. હા, સો ફરી એક વખત આપણે એક એવા કલાકારને મળ્યા અને ઘણી બધી વાતો થઈ, તો આ સાથે મેમ સાથેનો સંવાદ અહીંયા પૂરો કરીએ છીએ. અને ફરીથી મરીઝ સાહેબને યાદ કરતા કરતા હું કહીશ કે જગતમાં છે લાહવા કદમ પર કદમ પર, ફક્ત એક શરત છે ગતિમાન રહેવું, નવા છે મુસાફર વિસામે વિસામે, અને નવી સગવડો છે ઉતારે ઉતારે. ફરીથી આપણે કોઈક નવા કલાકાર સાથે નવા વિસામે ફરીથી મળીશું. ત્યાં સુધી આપ સૌને સમગ્ર સંવેદના પરિવાર વતી હિમાંશુ રાસ્તેના જય શ્રી કૃષ્ણ.